નમસ્કાર મિત્રો, મારું નામ વિક્રમ સાંખટ અને આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજના આપણા વિડીયોની અંદર. આજનો આપણો વિડીયો જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટરની ભરતી આવવાની છે એની માટે જે એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ કયા કયા જોશે તેની માહિતી આ વિડીયોની અંદર છે. તો ટૂંક સમયમાં હવે આ ભરતી આવવાની છે, તો આ ડોક્યુમેન્ટ જે છે બધા મિત્રોએ જેને જેના મિત્રોએ આ ભરતી અંદર ફોર્મ ભરવું હોય એ બધા મિત્રો આ જે ડોક્યુમેન્ટ છે ને અગાઉથી જ રેડી રાખજો. કેમ કે જ્યારે આ ભરતી આવી જાય છે ત્યારે બધી જ જગ્યાએ જે જે ડોક્યુમેન્ટની અંદર જોવે છે બધી જ જગ્યાની અંદર ટ્રાફિક થઈ જાય છે, જેની લીધે છે એ અવ્યવસ્થાની સર્જાય છે. તો આપણા જો ડોક્યુમેન્ટ પહેલેથી રેડી હોય તો આપણે એ અવ્યવસ્થા ન સર્જાય, એટલા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. તો સૌથી પહેલાં આ વિડીયોને તમે લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વાત કરીએ મિત્રો, તો જીએસઆરટીસીની ભરતીની જે કંડક્ટરની ભરતી આવવાની છે એ ભરતી માટે જે તમારે એક્સ્ટ્રા જે સર્ટિફિકેટ જે તમારે સોરી ડોક્યુમેન્ટ જોઈશે એ તમારે જોઈશે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, મેડિકલ સર્ટિફિકેટ અને કંડક્ટર લાઇસન્સ એટલે કે બેઝ. આ ત્રણ ડોક્યુમેન્ટ જે છે તમારે એક્સ્ટ્રા જોઈશે. આમ સામાન્ય રીતે આપણે ભરતી 12 પાસ ઉપર હોય એટલે 12માની માર્કશીટ, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, આ વસ્તુ તો કમ્પલસરી જોવે જ છે બરાબર. અને આ આપણી પાસે હોય પણ છે, પણ આ જે છે ને જેમ કે કંડક્ટરનું લાઇસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, મેડિકલ સર્ટિફિકેટ આ આપણી પાસે રેડી નથી હોતું. તો આને આપણે આ ભરતી માટે આ કમ્પલસરી છે તો આને આપણે રેડી કરી નાખીએ. આની વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપું. મિત્રો વાત કરીએ ફર્સ્ટ એડ સર્ટિફિકેટની, તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ શું છે? તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે ને એક આપણો સલામતી માટેનો કોર્સ આવે છે. જેમ કે તમે કંડક્ટર તરીકે તમે નોકરીમાં લાગી જાઓ પછી તમે જોયું હશે કે એક ફર્સ્ટ એડ બોક્સ ત્યાં હોય. ધારો કે કોઈ પણ પ્રકારનો એસટીનો કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાય અને સામાન્ય કોઈને ઈર્જા થાય તો આપણે એને કઈ રીતે આપણે પ્રાથમિકતા આપી શકીએ, પ્રાથમિક આપણે એને કઈ રીતે જે સારવાર આપી શકીએ તેની માટેનો કોર્સ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કોર્સ આવે છે. અને આ કોર્સ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે. એટલે આ કોર્સ છે ને તમારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં જઈ અને તમારે આ કોર્સ કરવાનો રહેશે. અહીંયા મેં મિત્રો તમને ભાવનગર અને અમરેલીનું જે છે એડ્રેસ આપેલું છે. તો આ બંને એડ્રેસ ભાવનગરમાં જે એની બ્રાન્ચ આવેલી છે રેડક્રોસ ભવન દિવાનપરા રોડ ભાવનગર ત્યાં જઈને તમે કરી શકો, અને અમરેલી માટે ડીએલપી સોસાયટી અમરેલી ત્યાં જઈ અને તમે આ કોર્સ કરી શકો છો. નીચે તમને અહીંયા ફોન નંબર આપેલા છે, આ ફોન નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે એડ્રેસ મેળવી શકો છો. તો આ જે કોર્સ અહીંયા થશે અને બીજા જિલ્લાઓ માટે તમે ગૂગલ ઉપર જઈ અને તમારે સર્ચ મારવાનું છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને તમારા ડિસ્ટ્રિક્ટનું નામ એટલે તમને જે એનું એડ્રેસ તમને મળશે. વાત કરીએ મિત્રો કે આ કોર્સ શેનો હોય, તો આ કોર્સ છે એ સલામતી માટેનો કોર્સ આવે છે. મેં તમને કીધું અગાઉ કે કોઈ પણ પ્રકારનું એક્સિડેન્ટ થયું હોય, અકસ્માત થયું હોય તો પ્રાથમિક સારવાર કઈ રીતે કરવી એ આ કોર્સની અંદર શીખવવામાં આવે છે. આ કોર્સ આપણે બેઝિકલી 7 દિવસ માટેનો કોર્સ હોય છે. 7 દિવસની તમને ટ્રેનિંગ આપવામાં આવે છે, 7 દિવસ બાદ તમને આ સર્ટિફિકેટ આપવામાં આવે છે. પણ કંડક્ટરની ભરતી આવશે એટલે આ જે સર્ટિફિકેટ છે તમને મેં જોયું છે ત્યાં સુધી બરાબર ફાઇનલ નહીં પણ 2 દિવસની અંદર તમને આ ટ્રેનિંગ આપી તમને પૂરું કરીને સર્ટિફિકેટ અપાવી દેશે. આ સર્ટિફિકેટ માટે જે તમારો ખર્ચો આવશે એ તમારે અંદાજિત 700 રૂપિયાથી લઈ અને 800 રૂપિયા સુધીનો તમારે આની અંદર આ સર્ટિફિકેટ આ કોર્સ માટેની ફીસ છે. અને આ કોર્સ 7 દિવસ માટેનો કરવાનો હોય છે. અને ઘણી ખરી જગ્યાએ તો એવું છે કે એ લોકો સીધું સર્ટિફિકેટ આપી દે છે બરાબર, નામ નહીં આપું તમને, પણ તમે કોન્ટેક કરી અને સીધું સર્ટિફિકેટ જો તમારી ઓળખાણ હોય તો તમે સીધું સર્ટિફિકેટ પણ મેળવી શકો છો, ઘણી બધી જગ્યાએ આપે જ છે. તો વાત કરીએ મિત્રો સર્ટિફિકેટની, તો એનું જે સર્ટિફિકેટ મેં તમને અહીંયા નમૂનો આપેલો છે અને આ સર્ટિફિકેટ આપણે 12મું છે, પણ આ રીતનું તમને સર્ટિફિકેટ રેડક્રોસ સોસાયટી દ્વારા ફર્સ્ટ એડ ટ્રેનિંગનું આપવામાં આવે છે, જે 7 દિવસની ટ્રેનિંગ હોય છે. અને આ રીતનું સર્ટિફિકેટ હોય છે અને સર્ટિફિકેટ એવું નથી કે પ્રોપર આ રીતનું હોઈ શકે, આ તો એક જે છે નમૂનો તમને આપેલો છે. તો આ રીતનું સર્ટિફિકેટ તમારે કઢાવવાનું હોય છે, તો આ સર્ટિફિકેટ આ રીતે કઢાવી શકાશે. વાત કરીએ બીજા સર્ટિફિકેટની, તો બીજું જે સર્ટિફિકેટ આની માટે તમારે જોઈશે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જોઈશે, જેનો નમૂનો મેં તમને અહીંયા આપેલો છે કે આ રીતે તમારું નામ ને તમારું આઈડેન્ટિફિકેશન માર્ક ને તમને અહીંયા થોડાક ક્વેશ્ચન પૂછેલા છે. એ ક્વેશ્ચન જે છે એ તમને મેડિકલ કોઈ પણ MBBS ડોક્ટર હોય કે કોઈ મેડિકલ ઓફિસર હોય તેની પાસે જઈ અને તમે આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવી શકો છો. આ જે મેડિકલ સર્ટિફિકેટ છે તેની PDF ફાઇલની લિંક હું તમને આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈ, તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને તમે આ પ્રિન્ટ આઉટ કરી અને આની ઉપર તમે સર્ટિફિકેટ લાવી શકો છો. કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસ, કોઈ પણ ગવર્મેન્ટ શું કહેવાય દવાખાનું હોય ત્યાંથી પણ મળી જશે. પ્રાઇવેટ દવાખાનામાં MBBS ડોક્ટર પણ આને સર્ટિફાઇડ કરી શકે, કોઈ પણ મેડિકલ ઓફિસર હોય તે પણ આ ડોક્યુમેન્ટ આ જે સર્ટિફિકેટ છે તે આપી શકે છે. વાત કરીએ આપણે ત્રીજા ડોક્યુમેન્ટની, તો ત્રીજું જે ડોક્યુમેન્ટ જે છે તે કંડક્ટર લાઇસન્સ અને બેઝ.
કન્ડક્ટર લાયસન્સનું મેં તમને અહીંયા ફોટો આપેલો છે, આ રીતનો તમને કન્ડક્ટર લાયસન્સ જે તમારે આરટીઓ કચેરીથી કઢાવવાનું રહેશે. આપણે જે લાયસન્સ કઢાવીએ છીએ આપણું ટુ વ્હીલ ફોર વ્હીલનું, એ જ આરટીઓ કચેરી ભાવનગર અમરેલી કોઈ પણ જિલ્લો હોય એ તમારે જિલ્લાની અંદર આરટીઓ કચેરી આપેલી છે ત્યાં જઈ અને તમે આ કન્ડક્ટર લાયસન્સ કઢાવી નાખો, કઢાવી શકો છો. આને કઢાવવા માટે સૌથી પહેલાં તમારે આનું જે ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું આવશે, તમારે ઓનલાઈન ફોર્મ ભરી અને તમારે અપોઇન્ટમેન્ટ લઈ અને જે તે દિવસે તમને અપોઇન્ટમેન્ટ મળી હોય તે દિવસે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને તમારે ત્યાં જવાનું રહેશે. ત્યાં તમને થોડા કેવા ક્વેશ્ચન પૂછશે અને એ ક્વેશ્ચનનો તમે જવાબ આપી અને તમે આ કન્ડક્ટર લાયસન્સ તમે મેળવી શકો છો. આ લાયસન્સ તમને જે આરટીઓ કચેરી જે તે આરટીઓ કચેરીથી તમને મળી શકશે. તો મેઇન આ ત્રણ ડોક્યુમેન્ટ છે તે તમારે ત્રણ ડોક્યુમેન્ટ કઢાવી રાખવાના રહેશે. ટૂંક સમયમાં જ આપણે કન્ડક્ટરની ભરતી આવવાની છે અને સારામાં સારી પોસ્ટ માટે આ ભરતી આવવાની છે. તો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી નાખજો, તેમજ જો તમે આની વિશે વધારે માહિતી મળવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, આ વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા, કેમ કે આ માહિતી બધા માટે અગત્યની છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.